सूरत सहित गुजरात अमदावाद अने वडोदरा बागेश्वर धाम धीरेन्द्र शास्त्री दिव्य दरबार नो विरोध थई रह्यो छे। त्यारे आयोजन कमिटी द्वारा विरोध वच्चे तड़ामार तैयारीओ पण चाली रही छे। तो धीरेन्द्र शास्त्री एटले के बागेश्वर धाम दिव्य दरबार आयोजन ने लईने आयोजन समिति सभ्य अने लिंबायत धारासभ्य संगीता पाटिल निवेदन कर्युं हतुं के संगीता पाटिले जणाव्युं हतुं के हिंदू सनातन धर्म अने राष्ट्रप्रेम नो संदेशो आपवा माटे जयरे धीरेन्द्र शास्त्री दिव्य दरबार नुं आयोजन करी रह्या छे। खरेखर आवो राष्ट्रप्रेम दिव्य दरबार योजातो तो होय तो सर्वधर्म ने आवकारवा जोईए। मने एवुं लागतुं नथी के आमां अंधश्रद्धा छे। दर वखते धीरेन्द्र शास्त्री तेमना पड़कार्या छे। सूरतना लोको माटे सौभाग्य छे। गुजरातमां अने एमाय सूरतमां प्रथमवार धीरेन्द्र शास्त्री आवी रह्या छे। एक आयोजन समिति बनावी छे जेमां 20 जेटला सभ्यो छे। जे कई रीतना आयोजन छे बागेश्वर धाम सरकारना મારા શ્રી ધીરેન્દ્ર શાસ્ત્રીજી મારા અહીંયા આવી રહ્યા છે એ હિન્દુ રાષ્ટ્ર માટે અને હિન્દુ રાષ્ટ્રની જે સંદેશ આપવા માટે લોકો એમને સાંભળવા માટે જ્યારે તૈયાર છે મને એવું લાગે છે કે આ નીલગિરી મેદાન આ ઐતિહાસિક મેદાન છે। આ ઐતિહાસિક મેદાનમાં તમે જોઈ રહ્યા છે કે આપણા પ્રધાનમંત્રીશ્રી કેટલીક વાર આવી ગયા છે। સીએમ હતા ત્યારે પણ આવી ગયા, હમણાં પ્રધાનમંત્રી થયા ત્યારે પણ આવી ગયા અને ઘણા રાજકીય નેતા પણ અને બધા જે આધ્યાત્મિક સંતો છે એ પણ અહીંયા આવી ગયા છે। એટલે આ ઐતિહાસિક મેદાન કહેવામાં આવે છે અને આ ઐતિહાસિક મેદાનમાં જ્યારે ધીરેન્દ્ર શાસ્ત્રીજી મહારાજ બાલાજી ધામના મહારાજ આવી રહ્યા છે તો એ પણ આપણા માટે આ લીંબાયત અને સુરત શહેરના લોકો માટે ખૂબ એક સૌભાગ્ય કહેવાય છે। આ આયોજન સમિતિ બનાવવામાં આવી છે, 20 જણાની આયોજન સમિતિ છે। દિનેશભાઈ રાજપુરોહિત પણ એમાં સભ્ય છે, એવી રીતે ઘણા બધા લોકો છે જે કિરણબેન પટેલ છે એ ધર્મમાં કહેવામાં આવે છે, એમના થકી એકાદ મહિના પહેલાં જ અમે એ લોકો અહીંયા આવ્યા હતા અને એ પછી બેતન ગ્રાઉન્ડને એમને ચૂઝ કર્યા હતા પણ એમાંથી એમને યોગ્ય લાગ્યું આ નીલગિરી મહેતા અને ત્યાર પછી આયોજન સમિતિ બનાવીને બધાને ઇન્વોલ્વ કરીને અમે આ બધું કામ કરી રહ્યા છીએ અને એમાં બધાનો જ ફાળો છે, બધા જ સહભાગી છે અને એના લીધે આ કાર્યક્રમ એકદમ ભવ્ય અને દિવ્ય થવાનો છે। મને એવું લાગે છે કે આ વ્યવસ્થા પણ ખૂબ સરસ એવું ગોઠવી છે જેમાં 30 LED છે મૂકવાના છે, TV સ્ક્રીન મૂકવાના છે, પાછળની જે બેકગ્રાઉન્ડ છે એમાં લગભગ જે 40x100નું આમ સ્ટેજ બનાવ્યું છે તો એમાં પણ સ્ક્રીન ટીવી સ્ક્રીન મૂકવાના છે, 100 ફીટ LED વોલ પણ બનાવેલી છે, 1,75,000 લોકો બેસી શકે એવી રીતે ત્યાં વ્યવસ્થા કરવામાં આવી છે એમની સાથે સાથે કૂલરની વ્યવસ્થા છે, એસીની વ્યવસ્થા કરવામાં આવી છે, બધાને પીવા જે લોકો આવશે એ પીવાના પાણીની વ્યવસ્થા પણ ત્યાં આપણે કરવામાં આવી છે, પછી 22 જેટલા એન્ટ્રી ગેટ બનાવવામાં આવ્યા છે અને ફાયર બ્રિગેડની વ્યવસ્થા હોય પછી શૌચાલયની પણ અમને વ્યવસ્થા કરી છે અને અમારા અહીંયા આ વિસ્તારના જ્યારે એ આવતા હોય તો અહીંયાના દરેક કોર્પોરેટર હોય બધા જ હોય બધાનો સહયોગ કરીને મદદ લઈને આ આયોજન સમિતિ અહીંયા આ કાર્યક્રમ કરવા જઈ રહી છે। મુખ્યમંત્રીને પ્રદેશ અધ્યક્ષને બી કઈ આમંત્રણ આપવા જવાના? આ આયોજન સમિતિની આજે બેઠક છે, આયોજન સમિતિ બેઠક કરીને પછી પ્રદેશ અધ્યક્ષ હોય કે પછી મુખ્યમંત્રી શ્રી હોય એમને બધાને આપણે ઇન્વિટેશન આપવાનું નક્કી કરવાના છે। કાર્યક્રમને લઈને ક્યાંક વિરોધના બી સૂર ઉઠ્યા છે? કંઈક લોકો જણાવી રહ્યા છે કે અંધશ્રદ્ધા ફેલાવવામાં આવી રહી છે એ રીતના સુધી અમે પણ પહેલીવાર ધીરેન્દ્ર શાસ્ત્રીજી મહારાજને જોવાના છે અને જ્યારે ટીવી પર મળતા હોય અને ટીવી પર લોકોનો એમની જે સમસ્યા છે એ સમસ્યા અમે એમને સોલ્વ કરતા જોઈ છે અને એ નજરે જોઈ છે, ખાલી ટીવી પર જોઈ છે પણ લોકોને આટલી શ્રદ્ધા છે કે અમે ત્યાં જઈને અમારો બાબા અમારા પ્રશ્નને સોલ્વ કરે છે અને અમારું કામ થઈ જાય છે એવી શ્રદ્ધા છે અને આ રાષ્ટ્રપ્રેમ છે હિન્દુ સનાતન ધર્મને આગળ જવા માટે આ ધીરેન્દ્ર શાસ્ત્રીજી મહારાજ જ્યારે એક સંદેશ આપવાય છે ત્યારે બધાને જ આપણે સહભાગ કરીને સહયોગ કરીને બધા ત્યાં આવશે જેનો જેનો પ્રશ્ન હશે, હવે કોઈ વિરોધ આવું કંઈ મોટું કામ થાય ત્યારે થોડો ઘણો વિરોધ પણ થતો હોય છે પણ જે બી વિરોધ કરતો હશે તો એ બી આવશે, એના બી પ્રશ્ન હશે એ બી સોલ્વ કરશે। ધર્મધામના ધીરેન્દ્ર શાસ્ત્રી મહારાજ દ્વારા તારીખ 26-27 ના રોજ નીલગિરી ગ્રાઉન્ડની અંદર દિવ્ય દરબાર થવાનો છે,
તે અંતર્ગત આજે અમારી સમિતિના સભ્ય બેન સંગીતાબેન દિનેશભાઈ પોલીસના અધિકારી મિત્રો કોર્પોરેટરશ્રીઓ સાથે મળીને આ કાર્યક્રમ કેમ સક્સેસ કરવો જે સુરત અને આખા ગુજરાતમાંથી લાખો લોકો આવવાના છે તેના માટેની સુવિધા સારી તેમને મળે અને દર્શન થાય અને ભાગરૂપે આજે અમારું આયોજન માટેની મિટિંગ હતી અને ખૂબ સારું આયોજન થઈ રહ્યું છે અને મને આશા છે કે સુરત શહેરના લોકો મોટી સંખ્યામાં આ કાર્યક્રમમાં જોડાવાના છે. વિરોધ થઈ રહ્યો છે, બે દિવસ પહેલા પટણામાં પણ અમને વિરોધ થયો હતો, પણ વિરોધ વચ્ચે પણ લાખો લોકોની જન્મદિનમાં અમને કાર્યક્રમ કર્યો અને સુરત શહેરની જનતા હિન્દુ પ્રેમી છે, શાંતિપ્રિય છે અને સુરત એ આખા દેશમાં સૌથી મોટું વિકસિત શહેર છે. સુરતની અંદર મને લાગે આખા દેશમાં સૌથી મોટો દિવ્ય દરબાર થાય તો નવાઈ નથી એવું મને લાગે છે. બ્યુરો રિપોર્ટ, એસઆઈ ન્યૂઝ, સુરત.